સુરતના તાપી જિલ્લાના નીઝર અને કોકરમુંડામાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાની જાણના પગલે સુરતના જાગૃત નાગરિક દ્વારા રેતી ખનનના વિડીયો બનાવ્યા હતા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં સ્થાનિક પત્રકારો સાથે જાગૃત નાગરિક દ્વારા વિડીયો મારફતે સમગ્ર કૌભાંડ વાયરલ કર્યું હતું, જેના પગલે મહેન વસાવા નામના જાગૃત નાગરિકને કૌભાંડીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। મહેન વસાવાએ આક્ષેપ કર્યા હતા કે આ સમગ્ર કૌભાંડમાં સરકારને નુકસાન થાય છે અને સમગ્ર કૌભાંડ 150 કરોડ જેટલું છે, જે વર્ષમાં 8 મહિના રેતી ખનન ચાલે છે, જેમાં સરકારની રોયલ્ટી ચોરી કરી માસિક 2 કરોડ રૂપિયા જેટલું કમાય છે। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવાના પગલે જાગૃત નાગરિકને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેથી સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી। જાગૃત નાગરિક મહેન વસાવાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે જીવના જોખમને પગલે જો તેમના પર હુમલો કરી કંઈ પણ થાય તો તેની તમામ જવાબદારી રેતી કૌભાંડ કરનારા લોકોની રહેશે। મારું નામ મહેનભાઈ વસાવા છે, મહિન્દરસિંહ બળદેવ ઉર્ફે મહિન્દરસિંહ બળદેવસિંહ વસાવા, અને હું સુરતનો રહેવાસી છું। એક જાગૃત નાગરિક તરીકે 1 મહિના પહેલા તાપી જિલ્લાના નિઝર તાલુકા અને કુકરમુંડામાં મારા પત્રકાર ભાઈઓ મિત્રોની સાથે અમે ત્યાં એક બહુ મોટું રેટીનું કૌભાંડ છે જેને શૂટિંગ કરીને ઉજાગર કર્યું હતું અને અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં અમે આપ્યું હતું। અને એ જે ન્યૂઝ જે ચલાવે છે એ દિનેશ મેટ્રો ઉર્ફે પ્રાગજીભાઈ સુહાગિયા, જે ત્યાં 150 કરોડ જેટલું મોટું રેટીનું કૌભાંડ ચલાવી રહ્યો છે। કલેક્ટરને મેં આવેદનપત્ર એ આપ્યું છે કે જે દિનેશ મેટ્રો પ્રાગજીભાઈ સુહાગિયા જે છે, તો તે અલગ અલગ રેટીઓનું લગભગ 10 લીઝ હોલ્ડરો સાથે મળી 2 નંબરનું રેટી કૌભાંડ એ કરી રહ્યો છે। એટલે કે તમે અમારી રેટીની જે સિઝન હોય એ 12 મહિનામાંથી 8 મહિનાની હોય છે, એટલે કે 1 મહિનામાં 2 કરોડ જેટલી એ લોકો રેટી ચોરી કરે છે, એટલે કે એક લીઝ દીઠ 15 કરોડની રેટી ચોરી 8 મહિનામાં થાય છે। એટલે કે એ દિનેશ મેટ્રો અને એના જેવા 10 લોકો મળી તાપી જિલ્લામાં 150 કરોડ રૂપિયાની રેટી ચોરીનું કૌભાંડ, દિનેશ મેટ્રો એનું કોઈ લીઝ નથી અને ત્યાં જે છે 2 નંબરમાં રેતી ખનનનું કામ કરી રહ્યો છે તાપી જિલ્લામાં। અમે શું કહીએ કે જે તમારા જેવા પત્રકારો મારા મિત્રના થકી એના જે સમાચારો હોય એના સમાચાર અમે એમને પત્રકારોને આપી ને એનું જે બી 2 નંબરના કામ એને ઉજાગર કરીએ છીએ। ના, અમે કોઈ પોલીસ ફરિયાદ અત્યાર સુધીમાં કરી નથી, પણ 1 મહિનાથી અમે આ એક જાગૃત નાગરિક તરીકે ઝુંબેશ ચલાવી રહ્યા છે કે જે 150 કરોડનું કૌભાંડ છે એમાંથી 30 કરોડ રૂપિયાની જે રોયલ્ટી પેટે જે સરકારને મળવા જોઈએ, એટલે સરકારને બી 30 કરોડ રૂપિયા જેટલી ખોટ જઈ શકે છે, એને બચાવવા માટે આ સરકારની તિજોરીને 30 કરોડ નુકસાન નહીં થાય એના જ બચાવવા માટે એક જાગૃત નાગરિક તરીકે અમે આ કાર્ય કરી રહ્યા છે। અને મને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ધમકી મળવા લાગી છે, એના અનુસંધાનમાં મેં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં કહ્યું છે જો મને કંઈક થઈ જાય, મારું ખૂન થઈ જાય, તેની સંપૂર્ણ જવાબદારી દિનેશ ઉર્ફે દિનેશ મેટ્રો પ્રાગજીભાઈ સુહાગિયાની રહેશે। બ્યુરો રિપોર્ટ સુરત।